ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરામાં કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, પપ્પુભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષાબેન, વકીલ મહામંત્રી રાકેશભાઈ સેવક અને ભાજપના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આજે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એમાં ઉપસ્થિત તમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે સાંસદ વડોદરાના રંજનભાઈ ભટ્ટ, અને ખૂબ સુંદર કાર્યક્રમ અને વોર્ડના બધા જ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યાલય વોર્ડના વિભિન્ન પાર્ટીના કામો ઇલેક્શન પ્રચાર કાર્ય કરવામાં આવશે. સાથે સાથે રોજ ઉઠવા બેસવાનું થશે, કાર્યકર્તા એકબીજાની સાથે નજીક થશે. લગભગ વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ કાર્યાલય દરેક વોર્ડમાં ખોલી દેવામાં આવે છે, એવી જ રીતે વોર્ડ નંબર 4માં પણ આજે ખોલી દેવામાં આવે. હું આશા રાખું છું આવતા ઇલેક્શનમાં લગભગ 76 કોર્પોરેટરના જીતીને બીજેપીની પતન.